જંતુનાશક દવાનો ફરી વખત છટકાવ કરવામાં આવ્યો। ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદરવાડિયાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ સુધરાઈ સભ્યો સાથે મળીને આરોગ્ય વિભાગ દ્વારા ઉપલેટાની નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છટકાવ કરવાના આધુનિક 6 જેટલા ફાલ્કન મશીન દ્વારા દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો। ફાલ્કન મશીન દ્વારા સમગ્ર શહેરમાં વાયરસ ન પ્રસરે તે હેતુસર શહેરમાં દરેક જગ્યાઓ પર દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો। એક સપ્તાહ બાદ ફરી ત્રીજા રાઉન્ડમાં સેનિટાઈઝર કરવામાં પણ આવશે એવું ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખોએ જણાવ્યું હતું। ઉદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર, ઉપલેટ નગરપાલિકા આરોગ્ય શાખાનો સ્ટાફ અને એના સેનેટરી ઇન્સ્પેક્ટર અશોકભાઈ ઢેર દ્વારા આજે ઉપલેટાની અંદર સરકારી બેન્કો, સસ્તા અનાજની દુકાનો અને સરકારી ડેરીઓને સેનેટાઈઝ કરવામાં આવેલ હતું। એ સિવાય આજરોજ રાત્રિના રોજ 6 મશીનો વીપીએલ કંપનીના સેનેટાઈઝ કરવા માટે બોલાવેલા છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરી આખા ગામની અંદર સેનેટાઈઝ કરવાનો કાર્યક્રમ અત્યારે હાલ ચાલી રહ્યો છે અને આજ રાત રાખી ચાલુ રહેશે અને આવતીકાલે પણ રાત રાખી આ સેનેટાઈઝ કરવાનો કાર્યક્રમ અમારો ચાલુ રહેશે। આના પછીનો જે લોકડાઉનનો પિરિયડ વધ્યો છે એટલા માટે આ અમારો બીજો છંટકાવ કરવો પડ્યો છે અને ફરી વખત 8 દિવસ પછી પણ આ લોકડાઉન અંતર્ગત સેનિટાઈઝ કરવા માટેનો બીજો પિરિયડ પણ અમારો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। લોકોની અપીલ છે કે જે કોરોનાનો વાયરસનો ફેલાવો વધી રહ્યો છે તો નગરપાલિકા દ્વારા આ સેનિટાઈઝ કરવાનો જે માગણી હતી એના અંતર્ગત અમે ફરી વખત આ સેનિટાઈઝનો એક કાર્યક્રમ રાખ્યો છે અને પાછો પણ બીજો પિરિયડ પણ અમારો એક નેમ છે કે 8 દિવસ પછી પાછો પણ એક સેનિટાઈઝનો કાર્યક્રમ। આશીષ લાલકિયા, ઉપલેટા।